गुड मॉर्निंग फ्रेंड्स, स्पेशल हियर। हाँ, थोड़ा नो डाउट तुम्हारा बताने मन में प्रश्न हो कि साहब के मतलब दिवस तो हूँ थोड़ा काम में व्यस्त हो तो अने थोड़ा दवाखाना में भी दौड़धाम होती, सो सॉरी के थोड़ा वीडियो लेट थी गया, पर हमें टेंशन ना लो, हाँ वांधो नहीं। तो अपने लास्ट लेक्चर की अंदर, हाँ घना बदा हम थोड़ा समय थी वीडियो जोया नहीं एट मैं खबर है घना बदाए कशु करू नहीं हो मूकी दीधु हे तड़के हाथ हम भाई तो ना करता एक वक्त आग जी चाल वीडियो जी नाख्या हो तो भी ते करेला होमवर्क के चोपड़ा मे एक वक्त रिपीट कर लो शू चलाव लास्ट टाइम अपने चालू करू तू हेल्लो आल्केन रासायणिक प्रक्रिया नो पहली रासायणिक प्रक्रिया केन्द्र अनुरागी विस्थापन प्रक्रिया અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે એસએન પ્રક્રિયા પહેલા સમજાવી હતી અને એને કીધું તું મેં કે એસએન1 અરે એસએન પ્રક્રિયાની બે ક્રિયાવિધિ આપણે ભણવાની છે એટલે બે રીતો ભણવાની હતી જેમાં પહેલી આપણે ચલાવી દીધેલ છે એસએન2 રાસાયણિક પ્રક્રિયા એકવાર ફટાફટ થોડું રિપીટ કરી દઉં છું એસએન2 ક્રિયાવિધિમાં આપણે સમજાતા એસએન2 ઉપર બગડ્યો એટલા માટે લખતા હતા કારણ કે હતી દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ ના આગળના લેક્ચર માં પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા પણ આપણે સમજી ચૂક્યા છે પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે નક્કી થાય આણ્વિકતા તો રાસાયણિક પ્રક્રિયાની પ્રારંભિક સ્થિતિમાં જેટલા કણો વચ્ચે અથડામણ થાય અને રાસાયણિક પ્રક્રિયા થતી હોય એને આપણે એની શું કીધી હતી આણ્વિકતા તો SN2 પ્રક્રિયાને દ્વિઆણ્વીય એટલા માટે કીધી હતી કે એમાં પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બંને એક જ તબક્કામાં એકબીજા સાથે જોડાઈ અને શું બનાવતા હતા નિપજ યાદ છે ને મજાને અને આખી પ્રક્રિયાનો વેગ એ બંને પ્રક્રિયકોની સાંદ્રતાના એક એક ઘાતાંકના સમપ્રમાણમાં હતો અને એક એક ઘાતાંક હતો એટલા માટે કહેતા હતા પ્રક્રિયાનો ક્રમ 1+1=2 એટલે દ્વિતીય ભ્રમની પ્રક્રિયા હતી તો એના વિશે આપણે ભણી ચૂક્યા છીએ ચાલો તો આજે દેખના હે હમે ચલો ચાલુ કરતા પહેલા કહી દઉં છું ખાસ વિડીયો એન્ડ સુધી જુઓ વિડીયો પત્યા પછી લાઈક શેર તમારા જેટલા પણ ગ્રુપના મિત્રો હોય બધાને શેર કરો અને જે લોકો પહેલી વાર જોઈ રહ્યા છે વિડીયો એ લોકો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ચલો તો ચાલુ કરીએ SN1 પ્રક્રિયા હવે જનરલી મેં SN2 પ્રક્રિયા ચલાવીને તો SN2 પ્રક્રિયાની અંદર આપણે સર્વોત્મેની ખાસિયતો લખી દી તો એવી રીતે પહેલા આપણે આને ડિસ્ક્રાઇબ કરી દઈએ કે આ છે શું તો SN1 પ્રક્રિયાની ખાસિયત ચલો સૌથી પહેલા તો SN2 પ્રક્રિયા કરીને એમાં કોઈ પણ પ્રકારના દ્રાવકની જરૂર નહોતી એટલે પ્રક્રિયા કોઈ માધ્યમમાં કરવી નથી પડતી પરંતુ અહીંયા SN1 પ્રક્રિયા કરવા માટે તમારે ફરજિયાત દ્રવ્ય દ્રાવકની જરૂર પડશે દ્રવ્ય દ્રાવકમાં થાય એટલે પ્રશ્ન થાય સાહેબ દ્રવ્ય દ્રાવક કયા કયા તો દ્રવ્ય દ્રાવક તરીકે તમે લઈ શકો પાણી એસિટિક એસિડ HCl નું જલીય દ્રાવણ કઈ પણ આની હાજરીમાં પ્રક્રિયા થાય છે કે સાહેબ એવું કેમ તો એનું કારણ આપણે SN2 પ્રક્રિયામાં શું કીધું હતું એક જ તબક્કામાં થતી હતી એટલે બંને પ્રક્રિયા એક જ સાથે જોડાઈને ફાટ દિન શું બનાવી દીધા હતા નિપજ સમજવા માટે આપણે એવું કીધું હતું કે વચ્ચે એક સંક્રાંતિ અવસ્થા બનતી હશે અને પછી એક ઝડપથી સમરૂપાંતરણ પામતી હશે નિપજમાં જ્યારે અહીંયા SN1 પ્રક્રિયા છે એ બે તબક્કામાં થાય છે અને આનો ઉપયોગ શું થાય સમજીએ અમને પ્રક્રિયા તો ચાલુ કરવાની ચાલ પહેલા તો અત્યારે ખાસિયતો તારવું છું એટલે ખાસિયતોમાં ધ્યાન રાખજો SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય જ્યારે SN1 પ્રક્રિયા એ બે તબક્કામાં થાય છે બે તબક્કામાં પ્રક્રિયા થાય ઓકે SN2 પ્રક્રિયા હતી એ દ્વિઆણ્વીય હતી
જ્યારે SN1 નામ પરથી જ ખબર પડે કે SN1 પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે, એક આણ્વીય રાસાયણિક પ્રક્રિયા છે. એટલે એવું કહી શકાય કે પ્રક્રિયાની આણ્વિકતા કેટલી હશે, સોરી માય મિસ્ટેક, પ્રક્રિયાની આણ્વિકતા કેટલી કહી શકાય, એક. અચ્છા હું હમણાં બધું જ સમજાવું છું ડિટેલમાં, ડોન્ટ બી ગફરીફાઈ. અત્યારે ખાલી આ હું એટલા માટે લખેલું છે, મેં તમને આગળ બી કીધું હતું, SN2 માં પણ આવું લખ્યું હતું, મેં કીધું હતું MCQ માટે IMP. તો એવી જ રીતે અહીંયા પણ SN1 ને લગતો કોઈ પણ MCQ પૂછાય તો એની બધી ડિટેલ્સ તમને અહીંયા મળી જશે. ચલો પહેલા કહી દઉં, SN2 પ્રક્રિયામાં આપણે કીધું હતું પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયાર્થી એટલે સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંને પર આધાર રાખે છે. જ્યારે અહીંયા પ્રક્રિયાનો વેગ એ માત્ર પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટ પર આધાર રાખે છે, સબસ્ટ્રેટ પર આધાર રાખે. તો આના માટે આપણે પ્રક્રિયા વેગ લખવો હોય તો શું લખે કે SN1 પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ કોના સમપ્રમાણમાં હશે, તો માત્ર ને માત્ર પ્રક્રિયાર્થીની જ સાંદ્રતા પર એટલે કે સબસ્ટ્રેટની સાંદ્રતા પર જ આધારિત હશે. અને હું કહી દઉં છું કે એના એક ઘાતાંકના સમપ્રમાણમાં, એટલે SN1 એક આણ્વીય રાસાયણિક એક આણ્વીય કેન્દ્રાનુગામી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ એ સબસ્ટ્રેટની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હશે. જો સબસ્ટ્રેટની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો શું કહી શકાય, પ્રક્રિયાનો ક્રમ. તો SN1 પ્રક્રિયા એ કયા ક્રમને અનુસરે, તો પ્રક્રિયા ક્રમ ઇઝ ઇક્વલ ટુ કયો થશે, 1. એટલે એવું કહી શકાય કે SN1 પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પડે છે કે હું એકલો એકલો બોલું છું, પડે છે ને ખબર, કે બહુ ઇઝી છે યાર. જેને SN2 આવડે ને એને SN1 આવડી જ છે. હજી એક નાનો એવો ટોપિક કર્યો, SN2 પ્રક્રિયા હતી એમાં ક્યાંય પણ તમે જે સબસ્ટ્રેક્ટ લેતા હતા પ્રક્રિયાથી, આપણે યાદ હોય તો મિથેન અરે બ્રોમોમિથેન ની વાત કરી હતી, તો બ્રોમોમિથેન નું ક્યાંય અસમ વિભાજન વિષમ વિભાજન થયું નહોતું. જ્યારે અહીંયા પ્રક્રિયા થશે ત્યારે વિષમ વિભાજન થાય છે. એટલે તમે કહી શકો અહીંયા કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાર્થીનું વિષમ વિભાજન થાય છે. જ્યારે SN2 પ્રક્રિયામાં આવું કઈ થતું નથી. આ મેં આખી જે SN1 પ્રક્રિયા છે એના મુદ્દા શોર્ટ આઉટ કર્યા છે. હવે આપણે પ્રક્રિયા સમજીએ એટલે હમણાં બધાને ખબર પડી જશે. આખું શોર્ટ આઉટ અથવા એવું કહી શકાય SN1 પ્રક્રિયાની લાક્ષણિકતા. ચલો તો આપણે SN1 પ્રક્રિયા સમજી લઈએ, બહુ ઈઝી છે. SN1 પ્રક્રિયા સમજવા માટે હું ઉદાહરણ લઉં છું તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ. SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ, ચલો આપણે આ ક્રિયાવિધિ સમજવી છે. તો આની સમજૂતી માટે મેં કીધું એમ, પ્રક્રિયા સમજવા માટે ઉદાહરણ તરીકે કોનું ઉદાહરણ લઉં છું, તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની હાઇડ્રોક્સાઇડ આયન સાથે ધ્રુવ્ય દ્રાવકમાં પ્રક્રિયા કરવામાં, એટલે ધ્રુવ્ય દ્રાવકમાં સૌથી પહેલા તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ દ્રાવ્ય કરી અને પછી હાઇડ્રોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયા કરો, તો એમાંથી તૃતીયક બ્યુટાઇલ
આલ્કોહોલ નિપજ બને છે અને બ્રોમાઇડ આયન છૂટો પડે છે. આ સમગ્ર પ્રક્રિયાએ SN1 એટલે કે એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે છે. એટલે એનો અર્થ શું થયો? બે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. હવે વિસ્થાપન લખ્યું એટલે એ તો ખબર જ છે કે બ્રોમાઇડ નીકળવાનો છે અને હાઇડ્રોક્સાઇડ દાખલ થવાનો છે. પણ આ જે પ્રક્રિયા થઈને તમને જે આલ્કોહોલ મળતો હોય આની ક્રિયાવિધિ, પ્રક્રિયા થવાની પદ્ધતિ એ કોને અનુસરતી હશે? SN1. જ્યારે આગળ આપણે લીધું હતું બ્રોમોમિથેન, એની બી હાઇડ્રોક્સાઇડ આયન સાથે જ પ્રક્રિયા કરી હતી, મિથેનોલ મળ્યું હતું. પણ એ પ્રક્રિયાની ક્રિયાવિધિ કોને અનુસરતી હતી? SN2 ને. એટલે આપણે SN2 પ્રમાણે સમજ્યા. ચલો તો આને આપણે કયા પ્રમાણે સમજીશું? SN1 મુદ્દો લખી શકો. ચલો જો સમીકરણ લખવું હોય એનું, પેલા તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, તૃતીયક મેં શરૂઆતમાં જ કીધું હતું તમને, બ્રોમાઇડ હેલોજન ધરાવતો કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય તૃતીયક. તો તૃતીયક બ્યુટાઇલ, બ્યુટાઇલ ક્યારે લખાય? ટોટલ કેટલા કાર્બન હશે? 4. તો મારે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લખવું હોય શું લખી શકાય? બ્રોમિન ધરાવતો કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે, એટલે ત્રણે ત્રણ શું હશે? CH3 CH3 CH3. એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? હાઇડ્રોક્સાઇડ આયન સાથે. ધ્રુવીય દ્રાવક તમે કોઈ પણ લઈ શકો, લખતો નથી, કીધું તો એમ, કાં તો પાણી, એસિટિક એસિડ અથવા તો HCl, કોઈ પણ લઈ શકાય, ધ્રુવીય છે બધા. એની હાજરીમાં પ્રક્રિયા કરો તો થવાનું શું? અહીંથી આ બંધ તૂટી જશે, હાઇડ્રોક્સાઇડ આયન દાખલ થઈ જશે અને અહીંયાથી છૂટો પડી જશે Br-, એટલે બની જશે CH3COH. ઉપર CH3, હેઠે CH3 અને છૂટો પડી જશે Br-. અમે જનરલી પ્રક્રિયા લખી, હવે આપણે એની ક્રિયાવિધિ સમજીશું. તો આ થઈ તૃતીયક બ્યુટાઇલની હાઇડ્રોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયા. ખબર જ છે બધાને નિપજ શું બનવાની છે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. કેમ મને તૃતીયક આલ્કોહોલ કીધું? કારણ કે આલ્કોહોલ ધરાવતો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3. તો આ થઈ જશે આપણું તૃતીયક આલ્કોહોલ. હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે, તો તૃતીયક હેલાય. અને બ્યુટાઇલ શું કામ લખાય? તો એ બધાને ખબર જ છે, સામે બે 11 સાયન્સ પર શીખવાડ્યું છે, મસ્તી નહીં કરવાની, આવડે ને બધા. ડન. ચલો તો હવે આપણે આની ક્રિયાવિધિ સમજીએ ડિટેલમાં. આવો ક્રિયાવિધિ. હવે હમણાં મેં કીધું કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા SN1 પ્રક્રિયાને અનુસરતી હોય, એટલે SN1 મુજબ થતી હોય, એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થતું હોય, તો આ પ્રક્રિયા પણ SN1 મુજબ થાય તો આ પ્રક્રિયા સીધી નહીં થાય. હમણાં જ ઉપર લખ્યું કે પ્રક્રિયા એ બે તબક્કામાં થાય. એટલે તમે જેવું આ પ્રક્રિયા કરવાનું ચાલુ કરશો તો પ્રક્રિયા બે તબક્કામાં થશે, જેમાંનો પહેલો તબક્કો. તો સૌથી પહેલા તબક્કામાં શું થશે? તબક્કો પહેલો. તો સૌથી પહેલા તબક્કાની અંદર તમે પ્રક્રિયાથી સબસ્ટ્રેટ, આપણો સબસ્ટ્રેટ કોણ થશે? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. એને જેવું તમે ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય કરશો, જેના લીધે આને ધ્રુવીય દ્રાવકમાં દાખલ કરો, તો ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવક યોજાઈને એન્થાલ્પી ઉત્પન્ન થવાની, જે ઉર્જા દ્વારા સૌથી પહેલા તો આ જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હોય એનું વિષમ વિભાજન થઈ જાય. એટલે પ્રથમ તબક્કામાં થશે શું? તો લખી દઉં છું અહીંયા, પ્રક્રિયાર્થીનું ધ્રુવ્ય દ્રાવકમાં વિષમ વિભાજન થઈ કાર્બોકેટાયન બને છે. ઓકે, એટલે પહેલા તબક્કામાં ચલો આપણી પાસે હતું, ધ્યાન રાખજો અહીંયા, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. CH3
CH3 અને અહીંયા હતું BR. બધાને ખબર છે કોની વિદ્યુત ઊર્જા વધારે હોય, બ્રોમિન ને, એટલે આંશિક ઋણ અને કાર્બન આંશિક ધન. અત્યારે ધ્રુવીય સહસર્જક બનશે, પણ જેવું તમે એને ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય કરશો તો પ્રક્રિયા રિવર્સેબલ બંને સેટ થશે. ધ્રુવીય દ્રાવક ધારો કે પાણીની અંદર ઓગાળ્યું છે, સમજી લો, તો ધ્રુવીય દ્રાવકમાં તમે એને જીવ નાખશો એટલે તરત જ અહીંથી બ્રોમિન આખી આખું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડી જશે. આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ જો બ્રોમિન લઈ જાય તો ફટાક દઈને છૂટું શું પડી જાય, BR માઇનસ, એટલે બ્રોમાઇડ આયન છૂટો પડી ગયો. અને આ કાર્બન પર પહેલા આંશિક ધન હતું, કારણ કે ઇલેક્ટ્રોન થોડું જમણી બાજુ ખેંચાયેલો જ હતું તો ને બ્રોમિન પાસે. હવે તો બ્રોમિન ઇલેક્ટ્રોન લઈને ભાગી ગયો, કાર્બન નો બી લઈ ગયો હશે ને ઇલેક્ટ્રોન, બચારો કાર્બન ઠનઠન ગોપાલ બની જાય, એટલે કે ધન વીજભારિત બની જશે. હવે તો કાર્બન પર સંપૂર્ણ ધન વીજભાર આવશે અને બધાને ખબર છે ધન વીજભારિત કાર્બન ને આપણે શું કહીએ છે, કાર્બો કેટાયન. પણ અહીંયા આપણી પાસે તૃતીયક હતો, તૃતીયક હેલાઇડ હતો ને, તો અહીંયા આપણને તરત જ મળી જશે તૃતીયક કાર્બો કેટાયન. એટલે જેવી આ પ્રક્રિયા થશે, આ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા તબક્કામાં હાઇડ્રોક્સાઇડ, પેલામાં આપણે કીધું હતું કે સીધું જ શું થતું હતું, તો ધન વીજભારિત કાર્બન હતો એ હાઇડ્રોક્સાઇડ ને પોતાની બાજુ આકર્ષતો હતો અને બ્રોમિન જોડાયેલો હોય એની હાજરીમાં જ પેલો શું કરી નાખતો હતો, આક્રમણ SN2માં. પણ SN1માં સીધું આક્રમણ થતું નથી. સૌથી પહેલા શું થાય, તો પ્રથમ તબક્કામાં તમે પ્રક્રિયાર્થીને ધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરશો, એટલે ધ્રુવ્ય દ્રાવકની અંદર એનું વિષમ વિભાજન થશે. ચલો અહીંયા લખી દઉં છું શું થયું, ધ્રુવ્ય દ્રાવકમાં વિષમ વિભાજન, અને એ વિષમ વિભાજન થતા એમાંથી કાર્બો કેટાયન બનશે અને ઋણ આયન બ્રોમાઇડ સ્વરૂપે છૂટો પડી જશે. એટલું જ નહીં, આ પ્રથમ તબક્કો જે છે એ ધીમો તબક્કો છે. આ તબક્કો કેવો હોય, ધીમો. અને જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા, ફરીથી બોલું છું સાંભળજો, હું અગાઉ આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમમાં બોલ્યો હતો, હું અત્યારે ફરીથી બોલું છું, જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય, જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય, તો દરેક તબક્કામાંથી જે તબક્કો ધીમો હોય એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. કોને વેગ નિર્ણાયક તબક્કો કીધો, જે તબક્કો ધીમો હોય એને શું કહેવાય, વેગ નિર્ણાયક તબક્કો. તો આપણો આ પહેલો તબક્કો ધીમો તબક્કો છે, તો કહી શકાય કે પ્રથમ તબક્કો જ કેવો તબક્કો હશે, વેગ નિર્ણાયક તબક્કો. તો આપણો પહેલો તબક્કો જ વેગ નિર્ણાયક છે, તો એનો અર્થ એવો થયો કે અહીંયા પ્રક્રિયાર્થી માંથી ન્યુક્લિયોફાઇલ જોડાયા બાદ નિપજ બને એ સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ માત્ર ને માત્ર પહેલા તબક્કા પર આધારિત હોય, અને પહેલા તબક્કામાં પ્રક્રિયાથી એક જ પ્રક્રિયક તરીકે લીધો છે ને, એટલે આપણે અહીંયા પ્રક્રિયક એક જ થયો ને, તો વેગ નિર્ણાયક તબક્કો પહેલો છે. તો એવું કહી શકાય કે SN1 પ્રક્રિયામાં આખી પ્રક્રિયાનો વેગ એ માત્ર પ્રક્રિયાર્થીની જ સાંદ્રતાને વધારી ઘટાડી અને તમે પ્રક્રિયા વેગને નિયંત્રિત કરી શકો. SN2માં કેવું થાય, તો SN2માં આપણે પ્રક્રિયા વેગ લખતા હતા, અહીંયા માત્ર મેં જો સબસ્ટ્રેક જ લખ્યું છે, આ સબસ્ટ્રેક લખ્યું છે ને ખાલી, કેમ સબસ્ટ્રેકની ઘટના સંપ્રમાણમાં વેગ નિર્ણાયક તબક્કો કયો થવાનો, પહેલો તબક્કો. પહેલા તબક્કો એટલે આ પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા વેગની વ્યાખ્યા શું બોલ્યો હતું, કે રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સંપ્રમાણમાં હોય. જો પહેલો તબક્કો જ વેગ નક્કી કરે તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયક તરીકે માત્ર કોણ સંકળાયેલો છે, સબસ્ટ્રેક જ. તો આખી રાસાયણિક પ્રક્રિયાનો વેગ સબસ્ટ્રેકની સાંદ્રતા પર જ આધારિત થવાનો. તો અહીંયા વેગ નિર્ણાયક તબક્કો પહેલો છે, માટે લખી શકાય કે પ્રક્રિયાનો વેગ ચલે છે માત્ર
તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા, જેને આપણે શું કહીએ છીએ, સબસ્ટ્રેટ ની સાંદ્રતાના યોગ્ય ઘાતાંક, પણ પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે એના કેટલા ઘાતાંકના સમપ્રમાણમાં હોય, એક ઘાતાંકના માટે આખી પ્રક્રિયાને આપણે કેવી કીધી હતી, એક આણ્વીય. એટલે અહીંયા એવું થયું, આની બહુ ઇફેક્ટ છે જ નહીં, પેલા આની સાંદ્રતા વધારે કરો ઓછી કરો તેનાથી ફરક નથી પડતો. આખી રાસાયણિક પ્રક્રિયા થવા માટે જરૂરી છે પહેલો તબક્કો. શું કામ હમણાં થોડી વાર વધુ ડિટેલમાં જઈશ. ચલો અત્યારે બીજો તબક્કો જોઈએ. સૌથી પહેલા તબક્કાની અંદર પ્રક્રિયાર્થીનું ધ્રુવીય દ્રાવકમાં અસમ વિભાજન થઈ કાર્બોકેટાઇન મળે. બીજા તબક્કામાં શું થાય, ચલો તબક્કો બીજો ખાસ ધ્યાન આપજો, પેલા પ્રક્રિયા સમજી લો. બીજા તબક્કાની અંદર હવે આપણી પાસે જે કાર્બોકેટાઇન બન્યો, એ કાર્બોકેટાઇન સાથે ન્યુક્લિયોફાઇલ ધન વીજભારિત કાર્બન પર આક્રમણ કરી જોડાય અને નિપજ બનાવે છે. એટલે બીજો તબક્કો શું લખી શકું હું, કાર્બોકેટાઇન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આક્રમણ કરી જોડાય અને નિપજ બનાવે છે. તો સીધી વસ્તુ છે, ચલો પ્રક્રિયા જોઈ નાખીએ. એટલે હવે શું થતું હશે, તો આપણી પાસે કાર્બોકેટાઇન કયો હતો, તૃતીય કાર્બોકેટાઇન હતો, તૃતીય બ્યુટાઇલ કાર્બોકેટાઇન પણ કહેવાય. અને હવે આપણો જે હાઇડ્રોક્સાઇડ આયન હતો ને OH માઇનસ, એ આ કાર્બન પર હુમલો કરી અને શું થશે, જોડાશે. અને જો સિંગલ એરો દોરો, એનો અર્થ આ પ્રક્રિયા રિવર્સેબલ હોય, પણ આ પ્રક્રિયા ઓનલી વન વે. તો જેવું કાર્બોકેટાઇન બનતું જાય, જેવું કાર્બોકેટાઇન મળ્યું એ ફટાક લઈને આની સાથે જોડાઈ જતું હશે અને ઝડપથી શું બોલ્યો, ઝડપથી. તો એનો અર્થ આ પ્રક્રિયા કેવી હશે, ઝડપી. તો આ તબક્કો કેવો થવાનો, ઝડપી તબક્કો. એટલે ઝડપથી હાઇડ્રોક્સાઇડ આયન એની ઉપર આક્રમણ કરી દેતો હશે અને એમાંથી બને નાખતો હશે આપણી નિપજ, એટલે કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ બની ગઈ. પણ મેં કીધું તું એમ, જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય તો પ્રક્રિયાનો વેગ એ સૌથી ધીમો તબક્કો હોય ને એના પરથી નક્કી થાય. તો જો હવે હું બોલતો તે સમજાઈ ગયું હશે કે થઈ આખી પ્રક્રિયા, પણ આખી પ્રક્રિયાનો વેગ માત્ર કોના ઉપર આધારિત હોય, પહેલા તબક્કા પર. અને પ્રક્રિયા વેગની વ્યાખ્યા શું છે, કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના સમપ્રમાણમાં. તો ધીમો તબક્કો આ વેગ અહીંથી નક્કી થવાનો, અહીંથી વેગ નક્કી થાય તો પ્રક્રિયક તરીકે માત્ર કોણ છે આપણી પાસે, પ્રક્રિયાર્થી. તો આખી પ્રક્રિયાનો વેગ માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા વધારી ઘટાડી અને નિયંત્રિત કરી શકાય, એટલા માટે આને એકાણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ખબર પડી છે બધાને કે નથી પડી? પછી જેવું આ કાર્બોકેટાઇન બને એટલે ઝડપથી આક્રમણ કરીને જોડાય, નિપજ બનાવે. આપણી થિયરી આમ પતી જાય, પણ હજી થોડું ડિટેલમાં જવાનું, પણ એ સુધી ખબર પડવી જોઈએ બધા. SN2 ક્રિયાવિધિ હતી એક જ તબક્કામાં થાય, એમાં ક્યાંય વચ્ચે ભાગલા પડે નહીં, આવું વિષમ વિભાજન થાય નહીં. હવે તમે બધા સમજી ગયા છો, બોલો ધ્રુવીય દ્રાવક શું કામમાં લાગ્યું? તો આનું વિભાજન કરવા, અસમ વિભાજન કરવું હોય તો આને કંઈક ઉર્જા તો જોઈએ ને. તો આને મળતી ઉર્જા એને જ્યારે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે તો એની જે દ્રાવક યોજન એન્થાલ્પી હોય એમાંથી ઉત્પન્ન થતી ઉર્જાથી સરળતાથી એનું શું થઈ જાય, વિઘટન, એટલે કે વિભાજન. જેવું વિભાજન થશે અને કાર્બોકેટાઇન બની જશે, પછી એ કાર્બોકેટાઇન બીજા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ એની સાથે જોડાતો હશે, શું બનાવતી હશે, નિપજ. આમે આખી પ્રક્રિયા અને એની ક્રિયાવિધિ સમજાવ. ડન છે બધાની અહીંયા સુધી? ફાઇનલ. તો આગળ વધીએ. તો હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ. હવે વાત એવી છે, હું આ થોડું જવા દઉં છું, આપણને એ તો ખબર પડી કે SN1 પ્રક્રિયા એ બે તબક્કામાં થાય છે અને SN2 એક તબક્કામાં. SN2 ની અંદર કીધું હતું
કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે પેલો અવકાશી અવરોધ જોવો પડે. તો સૌથી ઝડપથી સમા થતી હતી મિથાઇલમાં, એલથી ધીમી પ્રાથમિકમાં, એલથી ધીમી દ્વિતીયક, એલથી ધીમી તૃતીય, એટલે આપણે ક્રમ લખ્યો ખબર હોય તો. તો એવી જ રીતે આખી SN1 પ્રક્રિયાનો આધાર સેના પર રહેલો છે? તો SN1 પ્રક્રિયાનો આધાર એ આ જે કાર્બોકેટાયન હોય ને એની સ્થિરતા પર રહેલો છે. સેના પર રહેલો છે? કાર્બોકેટાયનની સ્થિરતા. એટલે હું અહીંયા લખું છું કે SN1 પ્રક્રિયાનો આધાર સેના પર છે? તો મુખ્યત્વે કાર્બોકેટાઇનની સ્થાયીતા. કાર્બોકેટાઇનની સ્થાયીતા અથવા તો સ્થિરતા. જેમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે એમ SN1 પ્રક્રિયા સરળ બને. ચાલો તો ક્રમ થઈ ગયા. તો જનરલી મારે અહીંયા SN1 ક્રિયાવિધિનો ક્રમ લખવો હોય તો જો હું આ મિથાઇલ લખું છું, મિથાઇલ કાર્બોકેટાયન. જોજો, ધ્યાન રાખજો. પછી આપણે આ લખીએ પ્રાથમિક કાર્બોકેટાયન, પછી આપણે આ લખીએ દ્વિતીયક કાર્બોકેટાયન, અને આ લખ્યું છે મેં તૃતીયક કાર્બોકેટાયન. તો બોલો SN1 પ્રક્રિયા વધુ સરળતાથી સેવા થવાની? તો આપણે 11th સાયન્સમાં ભણી ગયા કાર્બોકેટાયનની સ્થાયીતા વિશે. તૃતીયક કાર્બોકેટાયનમાં કાર્બન ધન વિજભારિત છે. હવે આ ધન વિજભારિત કાર્બનનો ધન વિજભાર જેટલો ઘટે એટલો આ વધુ સ્થાયી બને. તો કાર્બનની આજુબાજુ જો મિથાઇલ સમૂહ ગોઠવાયેલા છે અત્યારે હાલ, તો આ મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, એટલે ઇલેક્ટ્રોનનું દાન કરશે. ઇલેક્ટ્રોનનું દાન કરે તો આના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, ઇલેક્ટ્રોન થોડો ઘણો આવે તો આનો ધન વીજભાર શું થવાનો? ઘટવાનો ને. અને જેમ ધન વીજભાર ઘટે એમ સ્થિરતા શું થાય? વધે. તો દેખાય જ છે કે મિથાઇલ કરતા પ્રાથમિક, પ્રાથમિક કરતા દ્વિતીયક, અને દ્વિતીયક કરતા તૃતીયકની કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી હોય? વધારે. આ મિથાઇલ કાર્બોકેટાઇન, આ પ્રાથમિક, આ દ્વિતીયક અને આ તૃતીયક. તો મેં કીધું એમ મિથાઇલ કરતા પ્રાથમિકની સ્થિરતા વધે. અત્યારે આ ક્રમ સ્થિરતાનો લખો જો, પ્રાથમિક કરતા દ્વિતીયકની વધારે, દ્વિતીય કરતા તૃતીયકની. શેનો ક્રમ લખ્યો? સ્થિરતા ક્રમ. રેડ અક્ષરે લખો છે સ્થિરતા ક્રમ. ફરીથી બોલું છું, રેડ અક્ષરે લખો છે કયો ક્રમ? સ્થિરતા ક્રમ. તો હમણાં તો મેં કીધું SN1 પ્રક્રિયા, કારણ કે જો કેમ એવું કીધું મેં, સાંભળજો એ સમજો ખાસ. આપણો પહેલો તબક્કો જોયો હતો, પહેલા તબક્કામાં શું થતું હતું? અસમ વિભાજન. શું બનતું હતું? કાર્બોકેટાઇન. જો આ કાર્બોકેટાઇન અસ્થાયી હોય, કેવું હોય? અસ્થાયી. તો થાય શું? આ બને, ધારો કે અસ્થાયી હશે તો એકલો રહી નહીં શકે, એટલે શું થશે? એને જે છૂટો પડેલો BR માઇનસ હશે ને એની સાથે ફટાક લઈને પાછો જોડાઈ જશે ને પાછું શું બને નાખશે? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, એટલે એનો પાછો સબસ્ટ્રેટ બની જાય. તો એનો અર્થ એવો થયો કે કાર્બોકેટાઇનનું પ્રમાણ જે મળવું જોઈએ એટલું મળશે નહીં. ક્યારે? જે કેવો હોય? અસ્થાયી. જો આ સ્થાયી હોય તો બને એટલું વધુ પ્રમાણમાં આનું વિઘટન થાય. આ સ્થાયી સ્વરૂપે હોય તો આ એકવાર છૂટો પડી ગયો પાછો જોડાશે નહીં. તો આનું પ્રમાણ વધારે મળવાનું, વધારે મળશે તો એ ઝડપથી હાઇડ્રોક્સાઇડ સાથે જોડાતો જશે, શું બનાવતો જશે? નિપત. તો મારો કહેવાનો અર્થ શું થયો કે સમગ્ર પ્રક્રિયામાં જો આની સ્થિરતા વધારે હોય તો આ વધુ પ્રમાણમાં બનવાનું, વધુ પ્રમાણમાં બનશે તો જ હાઇડ્રોક્સાઇડ સાથે સરળતાથી પ્રક્રિયા થઈને નિપજ મળવાનું. પણ જો આ સરળતાથી નહીં બને અથવા તો આ જ અસ્થાયી હશે તો જો પ્રક્રિયા મેં દેખાય છે રિવર્સેબલ દોરી છે, એટલે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી. તો આપણને નિપજ વધુ મળશે નહીં. તો SN1 પ્રક્રિયા કેવી રીતે ઝડપથી થાય? જો કાર્બોકેટાઇનની સ્થાયીતા શું થાય? વધે. અને મેં કીધું કાર્બોકેટાઇનની સ્થાયીતા કઈ બાજુ જઈએ તો વધે? તૃતીયક તરફ જાય, સ્થિરતા વધે. તો સિમ્પલ કહી શકાય
મિથાઇલ થી પ્રાથમિક દ્વિતીયક થી તૃતીયક તરફ જાઓ એમ કાર્બોકેટાઇલ ની સ્થાયિતા વધે તો એસએન વન પ્રક્રિયાની સરળતા વધે, સરળતા વધે. પણ જસ્ટ ખાલી તમારી જાણકારી માટે કહી દો, એ હે તૃતીયક બાજુ જાઓ તો એસએન વન ઝડપથી થાય, એટલે જો મેં ઉદાહરણ લીધું હતું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇન. પણ એસએન ટુ માં તો સારું આપણે શું જોવું પડે, શું જોવું પડે? અવકાશી અવરોધ. હવે તૃતીયક લો તો ત્રણ ઝુમખા આવવાના, ને મેં ગયા વખતે મોડ્યુલ દ્વારા સમજાવ્યું હતું. હવે ત્રણ ઝુમખા આવે તો બાપરો આ ધન વીજભાર હોય, પણ પેલું હાઇડ્રોક્સાઇડ આયન હોય બિચારો આક્રમણ જ ના કરી શકે ને. તો એનો અર્થ શું થયો, એસએન ટુ માટે આના કરતા ક્રમ કેવો આવશે, ઉલટો. એટલે તૃતીયક દ્વિતીયક પ્રાથમિક થી મિથાઇલ તરફ જાઓ એમ કોની સરળતા વધે, એસએન ટુ ની. આપણે ઉપરની સાઈડ લખીએ છીએ, એવું કરો બ્લેક અક્ષરથી લખીએ. ચલો કઈ થી કઈ બાજુ, આ બાજુ જઈશ તો કોની ક્રિયા સરળતા વધશે, એસએન ટુ પ્રક્રિયાની સરળતા વધે. મેં તમારે મગજમાં એવું યાદ રાખવાનું ના, જેમ કાર્બોકેટાઇન વધુ સ્થાયી એમ એસએન વન સરળ, જેમ કાર્બોકેટાઇન વધુ સ્થાયી એમ એસએન વન ક્રિયાવિધિ સરળ, પણ એસએન ટુ મુશ્કેલ. ડન. હજી થોડું ઊંડે જ એસએન વન ક્રિયાવિધિ કાર્બોકેટાઇન ની સ્થાયિતા પર આધાર રાખે, એટલે જેમ સ્થિરતા વધે એમ એસએન વન પ્રક્રિયા સરળતાથી થાય. તો ખાસ કરીને એલાઇલિક અને બેન્ઝાઇલિક એલાઇડ માટે શું કહી શકાય, એલાઇલિક યાદ કરો, એલાઇલિક એલાઇડ કોને કીધા હતા, એલાઇલિક એલાઇડ. ચલો હું પેલા એલાઇલિક એલાઇડ માટે સમજાવું છું, આ રેડ રેડ અક્ષરે જે કઈ બી આવશે એલાઇલિક માટે. એલાઇલિક એલાઇડ માં આપણે એવું કીધું તું, હેલોજન ધરાવતો કાર્બન, આપણો હેલોજન ધરાવતો કાર્બન છે એ કયા કાર્બન સાથે જોડાયેલો હોય, એસપી ટુ સંકરણ ધરાવતા, પણ કોનું એસપી ટુ, આલ્કિન નું એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બન સાથે. થઈ ગયું લા, હે યાર પેલા લેક્ચર માં થયેલા, થોડું કરો યાર, ક્લિયર કરો યાર, તો મજા આવશે કામ કરવાની. તો આ મેં લખ્યો એલાઇલિક હેલાઇડ, સમજો હવે ખાસ. એલાઇલિક હેલાઇડ માટે એસએન વન ની પ્રક્રિયાની સરળતા શું તૃતીયક કરતા વધારે હશે કે મિથાઇલ કરતા બી ઓછી હશે. ચલો જોઈએ, ધારો કે કોઈ એલાઇલિક હેલાઇડ લો અને આ પ્રક્રિયા કરું, તો પહેલા તબક્કામાં તો શું થવાનું, અસમ વિભાજન થઈને કાર્બોકેટાઇન બનશે, એટલે એલાઇલિક હેલાઇડનું દ્રવ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરીશ તો સૌથી પહેલા અસમ વિભાજન થશે, એટલે હેલોજન બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને નીકળી ગયો. હવે જો અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈને નીકળે તો આપણો આ કાર્બન હશે કેવો બની જશે, ધન વીજભારિત. હવે જો આ કાર્બન ધન વીજભારિત બને અને એની બાજુના જ કાર્બન પર જો દ્વિબંધ આવેલા હોય, આનો ધન વીજભાર, એટલે આમ જોવાની સહજકતા પહેલા દૂર દો, આવું થવાનું. આ ખાલી ચાર ચાર પૂરી કરી રહ્યા, પાછા એમ ના કહેતા સાહેબ આની ચાર ક્યાં છે, એક તો ગયો એટલે તો ધન લખ્યો. તો આવા એલાઇલિક હેલાઇડ હોય એનું અસમ વિભાજન થઈને મળતા કાર્બોકેટાયનમાં ધન વીજભારિત કાર્બન નજીકમાં જ દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયો હોય, એટલે આ ધન વીજભાર વાળો કાર્બન આ કાર્બન ને કે ભાઈ ઇલેક્ટ્રોન નું કઈક સેટિંગ કર નહીં યાર, મારા પાસે ઇલેક્ટ્રોન નહીં ઘટ જ, એટલે આ કાર્બન આ દ્વિબંધ નું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી ઉઠાઈ અને અહીંયા વચ્ચે મૂકી દેશે, જેને આપણે લા સંસ્પંદન કહેતા હતા, એટલે સંસ્પંદન થશે અને આમાંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ જશે, એટલે હવે જો શું થઈ જશે, એક બે અને ત્રણ કાર્બન, એક બે અને ત્રણ કાર્બન, આ દ્વિબંધ નું ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ ગયો એટલે સિંગલ હતો અને એકલ, દ્વિબંધ આ બાજુ સિંગલ. ચલો બાકીની સહજકતા હતી એમને એમ દોરી નાખો, તો જરા આની ઉપર એક હતી આની ઉપર બે હતી, ક્યાં ઘટી,
તો આ દેખાય જો અહીંથી ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવી ગયું તો આની એક બે ત્રણ ચાર અને એક બે ત્રણ ચાર પણ આ કાર્બનની જુઓ એક બે અને ત્રણ જ સહજ હતા એટલે આ ધન વીજભાર થઈ ગયો તો ધન વીજભાર અહીંથી ફરીને સીધો અહીંયા જતો રહ્યો ઇટ્સ કોલ એલાઇલિક હેલાઇડ લો તો એમાં શું થાય સંસ્પંદન એ આપણે જાણીએ છીએ સાદા કાર્બોકેટાઇન કરતા જો સંસ્પંદન થતું હોય જો સંસ્પંદન થતું હોય તો એની સ્થિરતા સામાન્ય કાર્બોકેટાઇન કરતા પણ કેવી હોય વધારે તો ઓબ્વિયસલી એલાઇલિક હેલાઇડમાં એસનમન ક્રિયાવિધિ આ બધા જ કાર્બોકેટાઇન કરતા કેવી થવાની વધારે એટલે જો એલાઇલિક હેલાઇડમાંથી એલાઇલિક કાર્બોકેટાઇન બનેલો હશે તો એવા એલાઇલિક કાર્બોકેટાઇન ની અંદર સ્થાયીતા સામાન્ય કાર્બોકેટાઇનો કરતા પણ કેવી હશે વધારે કારણ શું સંસ્પંદન બે સંસ્પંદન થશે અહીંયા ઘડીકવારા 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 એટલે થવાનું શું ધારો કે અહીંયા વિઘટન પામીને છૂટું પડ્યું તો આ કેમ વધુ સ્થાયી થઈ જાય આના કરતા બી વધુ સ્થાયી આ કેમ થઈ જાય છૂટો પડેલો બ્રોમિન આની સાથે જોડાવા જાય ત્યાં તો આ ધન વીજભાર પેલી બાજુ જતો રહ્યો સંસ્પંદન થી પાછો બ્રોમિન ત્યાં જોડા જાય તો પાછો આ બાજુ આવી જાય સંસ્પંદન પામી તો સતત રૂપાંતર થવાથી આની સ્થિરતા શું થવાની વધવાની હવે જો આની સ્થિરતા વધી જાય પહેલે બોલા છો મેં જેમ કાર્બોકેટાઇન ની સ્થાયીતા વધે એમ એસનમન વધુ સરળ બને તો સ્વાભાવિક છે મિથાઇલ કરતા પ્રાથમિક કરતા દ્વિતીયક કરતા તૃતીયક કરતા પણ એલાઇલિક હેલાઇડ હોય તો એસનમન ની સરળતા હજી શું થાય વધે તો સાહેબ બેન્ઝાઇલિક નું સમજાવો ચાલો બેન્ઝાઇલિક ની વાત કરું ચાલો આ એલાઇલિક હેલોજન ધરાવતો કાર્બન એસપી ટુ સંકરણ વાળા કાર્બન સાથે જોડાય પણ સાલો એસપી ટુ સંકરણ વાળો કાર્બન હોય કોનો બેન્ઝીન નો તો એનો અર્થ એવો થયો આપણો કાર્બન એની સાથે જોડાયેલ છે હેલોજન પણ આપણો કાર્બન કોની સાથે જોડાયેલો છે બેન્ઝીન વલયના કાર્બન સાથે જો હું એકવાર સમજાવીશ આવું થશે આની સહજકતા બાકીની પૂરી કરી દઈએ ચાલો હવે તમે આવા બેન્ઝાઇલિક હેલાઇડ ની એસન વન ક્રિયાવિધિ શરૂ કરો તો બધાને ખબર બોલો પહેલા તબક્કામાં શું થવાનું અસમ વિભાજન ચલો આનું અસમ વિભાજન કરી નાખો અસમ વિભાજન થયું હેલોજનનું ઇલેક્ટ્રોન યુગ્મલય ભાગી ગયું તો બોલો આપણો કાર્બન ધન વીજભારી બનવાનો જોજો શું થશે આ કાર્બન ધન વીજભારી બનશે એટલે આ કાર્બન બેન્ઝીન વલયના કાર્બનને કહેશે ભાઈ કંઈક ઇલેક્ટ્રોનનું સેટિંગ કરને તો એના લીધે આ કાર્બન આ બધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મૂકશે એટલે આ જે સિંગલ હતો એની જગ્યાએ શું થશે ડબલ બોન્ડ હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતું રહે એટલે અહીંથી બંધ ગયો અને એ બંધ અહીંયા ટ્રાન્સફર થઈ ગયો તો આનો ધન વીજભાર જતો રહે ને જો સહજકતા એક બે ત્રણ ને ચાર થઈ ગયો એટલે સહજકતા પૂરી ધન વીજભાર ગયો પણ અહીંથી બંધ જાય તો આ કાર્બન ને ફરક ના પડે અહીંયા બંધ બનાવે કે અહીંયા બનાવે ગણાય તો એક બે ત્રણ અને ચાર જ પણ આ કાર્બન નું વિચાર એક બે અને એની પાસે એક હાઇડ્રોજન હોય એટલે ત્રણ થાય તો એનો અર્થ બે હાઇડ્રોજન હોય એટલે ખબર છે ને બેન્ઝીનમાં સીએચ 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 આવે પણ આમાં હાઇડ્રોજન ન હોય કેમ એ હાઇડ્રોજન નું વિસ્થાપન થયેલું ઉપર જોડાયેલું હોય એટલે આમાં એક બે ત્રણ અને ચાર બે આવી રીતે જો ને તમે યાર કોઈ મને કઈક કઈક થાય યાર ચલો તમારે જોવું કોણ થાય આખું દોર દો ચલો ચલો સૌથી પહેલા મેં વિષમ વિભાજન કર્યું હવે વિષમ વિભાજન કરવું તો આપણી પાસે અહીંયા હતું ધારો કે સીએચ ટુ એક્સ બેન્ઝીન એ બધે સીએચ 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 હોય અહમદ વિષમ વિભાજન થશે બંધનું ઇલેક્ટ્રોન લઈને જશે એટલે આમાંથી બન્યું શું તો આપણો કાર્બોકેટાઇન હવે જો હું કાર્બોકેટાઇન અહીંયા લખું છું કાર્બન અહીંયા સીએચ સિંગલ અહીંયા ડબલ બોન્ડ હતા ને અહીંયા જો અહીંયા સીએચ ડબલ બોન્ડ સીએચ
सिंगल बॉन्ड सी एच, डबल बॉन्ड सी एच। ध्यान जूम करियो खाली ऊपर नो कार्बन सी एच टू और हेलोजन इलेक्ट्रॉन युग्म लाइन गए एट आधन वीज बंद थी गये जाओ तरफ चल जाए। तो मारे कहवा शू धन विस्फोटित कार्बन से। चलो पहलू संस्पंदन थे एट शू तो पहला में अँ थी इलेक्ट्रॉन युग्म आनी मगा एट आ बंधीय ट्रांसफर थो तो अँ थी आ बंद गय। हवे आ बंधीय ट्रांसफर थे एट्ले धन विस्फोट जो रहना संयोजकता पूरी थी गई बेन बे चार आ कार्बन नहीं गणो बेन बे चार पर आ कार्बन नहीं गणो एक बी और हाइड्रोजन त्रण एक घटी ने तो ये बंद क्या आई जैसे अँ अरे धन विस्फोट क्या आई जैसे आ कार्बन पर એટલે આ કાર્બન એની આગળવાળા કાર્બનને કહેશે ભાઈ ઇલેક્ટ્રોન આ લઈએ તો એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર કરશે એટલે બીજું સંસ્પંદન ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયું અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયું હવે અહીંથી જતું રહે અહીંયા તો આ કાર્બનનો ધન વિજભાર જતો રહેશે આ કાર્બનનો ધન વિજભાર ગયો કેમ સંયોજકતા જો એક બે ત્રણ અને ચાર આની ગણો એક બે ત્રણ અને ચાર પણ આ કાર્બનની ગણો તો એક બે અને ત્રણ તો ધન વિજભાર ક્યાં આવ્યો બાજુ ટ્રાન્સફર થયો તો સંયોજકતા ગણો આની એક બે ત્રણ અને ચાર આની ગણો એક બે ત્રણ અને ચાર પણ આ કાર્બન ની ગણો એક બે અને ત્રણ જ એટલે આ પાછું કેવું બનવાનું ધન વીજભાર જો જો ધન વિજભાર ક્યાંથી ક્યાં ફરે ભાઈ અહીં ધ્યાન રાખ તો બાજુ શું જુએ તું એ ધ્યાન રાખ નહીં યાર ચલો મસ્ત ઇલેક્ટ્રોન ફેરવું યાર ચલો ધન વિજભાર થઈ ગયું આ પાછું કોને કહેશે કઈક સેટિંગ કરો એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં આ કાર્બન આ દ્વિબંધમાંથી ઇલેક્ટ્રોન યુગમાં પાછું અહીંયા લાવી દેશે એટલે અહીંયા થઈ જશે દ્વિબંધ આનો ધન વિજભાર ગયો હવે અહીંથી ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ટ્રાન્સફર થઈ ગયું તો સ્વાભાવિક છે બોલો ઉપરવાળો ધન થઈ જશે ને બે ગણી લેવાના તો ઓલ ઓવર એક બે ત્રણ ચાર અને એક મુખ્ય એટલે મુખ્યમાંથી વિભાજન પામીને ઘર્યું હોય ને તો આપણે એવું કહી શકીએ કે મુખ્ય પાંચ સંસ્પંદન જોવા મળે બે હરીફરી દોરશો ને ચોપડીને જોજો દેખાશે ક્લિયર અને બે આગળ સમજાયેલા તમે આવી રીતના સંસ્પંદન સૂત્રો તો સંસ્પંદન સૂત્રો આમાં એલાયલિક કરતા કેવા મળે છે આના સંસ્પંદન બંધારણ વધારે મળવાના ને એક કરતા વધુ તબક્કા પહેલા અહીંયા ચાર સંસ્પંદન સૂત્ર જોવા મળે એલાયલિકમાં બે જોવા મળતા હતા બેન્ઝાઇલિક ની અંદર ચાર વખત સંસ્પંદન અને આપણને ખબર છે જેટલું સંસ્પંદન વધુ એટલી સ્થિરતા વધુ તો એલાયલિક કરતા બી બેન્ઝાઇલિક ની અંદર સ્થિરતા શું થવાનું વધવાનું તો એસએન વન ક્રિયાવિધિ આમાં હજી વધુ સરળ બનશે પડી ખબર ડન એટલે એસએન વન ક્રિયાવિધિની સરળતા જેમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધે એટલે મિથાઇલથી પ્રાથમિક પ્રાથમિકથી દ્વિતીયક દ્વિતીયકથી તૃતીયક તૃતીયક કરતા બી વધુ એલાઇલિક ને એલાઇલિક કરતા બી વધુ બેન્ઝાઇલિકમાં એસએન વન ની ક્રિયાવિધિ સરળ પણ એસએન ટુ એટલી જ સામે શું થતી જાય મુશ્કેલ ડન હશે બધાને ના હજી એક વસ્તુ હજી એક વસ્તુ કહી તમને એવું થવું ના જોઈએ સાહેબે કીધું નથી અને એ છેલ્લી વાત છે કે એસએન વન અને એસએન ટુ એસએન વન એન્ડ એસએન ટુ બંને પ્રક્રિયા માટે એલાઇડમાં પ્રક્રિયા ક્રમ અથવા પ્રક્રિયા પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એવું રાખો ને બે મારો કહેવાનો શું છે આ તો મેં સમજાવ્યું તમને અત્યાર સુધી આપણે જે સમજાય શું હતું પ્રાથમિક દ્વિતીય તૃતીય હેલાઇડ ના પ્રકાર હેલાઇડ એકનો એક રાખો પણ એમાં હેલોજન ફેરવી નાખો તો હેલોજન ફેરવાય એટલે કે હેલાઇડમાં હેલોજન અણુ બદલાય તો પ્રક્રિયાનો ક્રમ કેવો હોય તો યાદ રાખજો ખાસ ફિટ કરો મગજમાં ઘૂસડી દો કે એસએન વન અને એસએન ટુ બંને માટે લાગુ આયોડાઇડ ની કરતા બ્રોમાઇડ કરતા
करता फ्लोराइड में प्रतिक्रियात्मकता मुश्किल हो बन्ने माटे लागू। जो तमे आयोडाइड दीदो है ना आयोडाइड तो एसएन वन प्रक्रिया ने एसएन टू पण एसएन टू प्रक्रिया बन्ने वधु सरळताथी पण ब्रोमाइड हो तो बन्ने प्रक्रिया नो वेग आयोडाइड करता ब्रोमाइड में घट। समझाय छे के नहीं समझातु? अत्यार सुधी में हेलाइड ना प्रकार ना क्रम लीधा। हवे हूँ शू कहू छू के हेलाइड में पण ए लखी दऊं हेलाइड में हेलोजननी प्रक्रिया नो बराबर 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 एम कई होतुं हशे लखी दो। एसएन वन अने एसएन टू बन्ने प्रक्रियाओं माटे हेलाइड में रहेला हेलोजन परमाणु ना आधारे प्रतिक्रियात्मकता। तो हेलोजन परमाणु ना आधारे प्रतिक्रियात्मकता बनने माटे लागू। जो यू ऑल आर नॉट डूबा बद्दा मारा ब्रिजलर स्टूडेंट बद्दा भविष्य ना इंजीनियर डॉक्टर बनवाना हूँ तो भगवान ने प्रार्थना करी जितला वीडियो जोईने बद्दा इंजीनियर डॉक्टर बनो। डन એટલે સમજી જ ગયા છો કે હજી કહું પાછું પાછું ગળું જસડું ક્લિયર ને? કે જેમ હેલોજન પરમાણુ બદલાય એમાં જેમ હેલોજન નું કદ મોટું હોય એમ બંને પ્રક્રિયાઓ વધુ સરળતાથી થાય પણ હેલોજન નું કદ ઘટે તો બંને પ્રક્રિયાઓ મુશ્કેલ બને। બસ બે હવે ખબર પડી જવી છે। તો આજે આપણે એસએન વન પ્રક્રિયાની ક્રિયાવિધિ સહિત પૂર્ણ કર ડન છે ત્યાં સુધી। હવે એક સરસ મજાનો નવો ટોપિક ભણવાનો પણ એ આપણે જોઈશું તો બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ। ચાલો તો હું જઉં છું પણ વિડીયો યાર પ્લીઝ શેર કરો જેટલા નંબર દેખાય WhatsApp માં બધા ના આવે તો બધા જોવે। એટલે કેમેસ્ટ્રી ના ભણતો હોય કોમર્સ માં તો આલો કે જો બી કેમેસ્ટ્રી મજા આવશે ને કી કેમેસ્ટ્રી થશે એનું સારું અને સારું થશે તો આગળ એનું બી સારું થશે। ક્લિયર? ચલો બાય।